યુનિવર્સિટીઓમાં કૌભાંડ કે ક્લીનચીટ, આ મુદ્દો અત્યારે લઈ રહ્યા છીએ. યુએઈમાં જય હિન્દવાળો મુદ્દો ચોક્કસથી લઈશું, પરંતુ સવાલ યુનિવર્સિટીનો છે. યુનિવર્સિટીઓમાં અનેક કૌભાંડ થયા છે, અનેક ભરતી કૌભાંડ થયા છે, પરંતુ એ ભરતી કૌભાંડ અનેકવાર છુપાવવામાં પણ આવ્યા છે. એ ભરતી કૌભાંડો અનેકવાર છુપાવવામાં આવે છે. રાજ્યની 13 યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ સંદર્ભે 30 જેટલી ફરિયાદો મળી. ધારાસભ્ય કિરીટ પટેલના સવાલમાં સરકારે લેખિત જવાબ આપ્યો છે, જોકે આટલી ફરિયાદો છતાં પણ સરકારે આ અંગે કોઈ કમિટીની રચના નથી કરી. ગુજરાત યુનિવર્સિટી સામે 3, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે 7, હેમચંદ્રાએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સામે 7, સરદાર પટેલ યુનિવર્સિટી સામે 2, કચ્છ યુનિવર્સિટી સામે 2 ફરિયાદ નોંધાઈ. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સામે 1, વીર નર્મદ યુનિવર્સિટી સામે 1, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં 1, ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં 1, મહારાજા સાવજીરાવ યુનિવર્સિટીમાં 1, આઈઆઈટી ગાંધીનગરમાં 3, મહારાજ કૃષ્ણકુમાર યુનિવર્સિટીમાં 1 ફરિયાદ મળી. અનેક ફરિયાદોની વચ્ચે પણ સરકારે હજુ સુધી એક પણ જગ્યાએ કમિટી મૂકી હોય તે પ્રકારે જવાબની અંદર નથી આવ્યો. ખેર, આ મુદ્દો ઘણો મહત્ત્વનો છે. આ મુદ્દે ચોક્કસથી ચર્ચા બને છે. પરંતુ આ તમામની વચ્ચે આ મુદ્દો ચોક્કસથી લઈશું, ઘણો મહત્ત્વનો મુદ્દો છે. મનીષ દોશી મારી સાથે જોડાયા છે. મનીષભાઈ, સરકારે આજે જે જવાબ આપ્યો એ મુદ્દે આપ શું કહો છો? નહીં, જે રીતે વિધાનસભાના પટલ ઉપર જવાબ આપ્યો છે એ સરકારના ભ્રષ્ટાચારના ઉત્તમ નમૂનાનું એક ફરી એક વખત ખુલ્લું પડ્યું છે. આટલી ફરિયાદો થાય, રાજ્યની મોટા મોટી ને જૂના જૂની યુનિવર્સિટીઓમાં ફરિયાદો થાય, ફરિયાદોના પુરાવા સાથે થાય, અને તમામ છતાં શૈક્ષણિકમાં ઉચ્ચ કક્ષાના ઉચ્ચ શિક્ષણની અંદર ફરિયાદ કરનારને રફે દફે કરી નાખવાનો અને આરોપીઓને બચાવવાનું કામ એક પછી એક થયું. તમામ ફરિયાદો જો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં હું તો પોલીસના કાર્યક્રમમાં અને એબીપી અસ્મિતા સહિત તમામ માધ્યમોએ વાત લીધી હતી કે કેવી રીતે ગુણ સુધારા કૌભાંડ, અને ગુણ સુધારા કૌભાંડમાં કોણ પુનઃમૂલ્યાંકનની જ્યારે ઉત્તર વહીવટના કાર્યક્રમમાં જાય ત્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી પોતે અને તે સમયના પુનઃમૂલ્યાંકન સમિતિનું જેમની જવાબદારી હતી પરીક્ષાને, એ પોતે અહીંયા પહોંચીને માર્ગ સુધારવાની આખી ગોઠવણ કરે. મને એમ લાગે છે એમબીબીએસની જેવી જેમાં લોકોની જિંદગી નક્કી થવાની છે, જેમની સારવાર માટેના ડોક્ટરો તૈયાર થયા, એ ડોક્ટરોના ગુણ સુધારાના કૌભાંડનું આજ દિન સુધી એની ફરિયાદ ન થાય. ફરિયાદ થઈ તો લીપાથોપી થાય, તમામ અહેવાલો આવી ગયા, તમામ પ્રકારના અહેવાલો પછી પણ કંઈ પગલાં ન લેવાય. ગુજરાત યુનિવર્સિટીની અંદર ફરિયાદ થાય, પેપર ફૂટવાની ફરિયાદ થાય, ગુણ સુધારા કૌભાંડની ફરિયાદ થાય, ભરતીની ફરિયાદ થાય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતીની ફરિયાદો થાય, ગેરરીતિઓ અને ગોલમાલ મોટા પાયે આવે, નાણાકીય ઉચાપતના કેસો થાય, એક પણ સરકાર લેતી નથી. એટલે સરકાર ગુનેગારોને બચાવવા માંગે છે, અને એ પણ શિક્ષણ જેવા પવિત્ર વેશમાં. આપણે 5 સરસ્વતીનું ધામ કહીએ અને અહીંયા સરકાર આવા ગુનેગારોને બચાવે એટલે કે રાજ્યની ઉચ્ચ શિક્ષણની અવદલસા માટે ભાજપની ભ્રષ્ટ નીતિ જવાબદાર છે. શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનો એપિસેન્ટર છે અને સરકાર જ ગુનેગારોને બચાવવા માંગે છે, એવું સ્પષ્ટ થઈ ગયું છે આજે વિધાનસભાના પટલમાં. કોંગ્રેસના પ્રતિનિધિ લોકપ્રિય ડોક્ટર કિરીટ પટેલે જયારે આ ફરિયાદ કરી છે, અને હું રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થામાં વર્ષોથી જોયા. મનીષભાઈ,